नमस्कार विद्यार्थी मित्रों, कोरोना की महामारी वच्चे सर्जायेली लॉकडाउन परिस्थिति में तक्षशिला विद्यालय बायणना ऑनलाइन डिस्टन्स लर्निंग कार्यक्रम में आप सर्वनु हार्दिक स्वागत है। मित्रों, आज आप धोरण 9 में विज्ञान विषय में प्रकरण 14 एनु नाम है नैसर्गिक स्त्रोतो, बराबर है। एना माटे लैक्चर छठो है, तो आ छठा लैक्चर की अंदर आप वरसाद विषयनी टूंकमां आपणे समजवी छे कि वरसादनुं निर्माण कई रीते थाय छे एना विषे आपणे समजवुं छे। तो जोईए कि भाई पृथ्वी परना जल स्त्रोतोमां दिवसना समये पाणीनो भाग शुं थई जाय छे, गरम थई जाय छे, बराबर छे। पृथ्वी परना जे जल स्त्रोतो छे, बराबर, तो ए जल स्त्रोतोमां दिवसना समये शुं थाय छे, पाणीनो भाग शुं थई जाय छे, गरम थई जाय छे, बराबर। પાણીનો ભાગ ગરમ થશે એટલે શું થશે, ખૂબ વધારે માત્રામાં પાણીની શું થાય, બાષ્પ બનશે, બરોબર। હવે પાણીનો જે ભાગ છે એ ભાગ ગરમ થાય છે, ગરમ થશે એટલે શું બનશે, પાણીની બાષ્પ બને છે, બાષ્પ એટલે વરાળ બને છે। હવે આ બાષ્પ એ ક્યાં રહે છે, હવાની અંદર હોય છે, ક્યાં રહે છે, હવામાં। સાથે એ જે પાણીની બાષ્પ છે એ જૈવ રાસાયણિક ક્રિયાના કારણે ઉપર ક્યાં જાય છે, વાતાવરણમાં જાય છે, ક્યાં જાય છે, વાતાવરણમાં, બરોબર। આટલા સુધી પહેલો મુદ્દો તમને ખબર પડી। પહેલું શું થશે, તો પૃથ્વી પરના જે જળ સ્ત્રોતો છે, બરોબર, એ જળ સ્ત્રોતો દિવસના સમયે પૃથ્વી પરના જે જળ સ્ત્રોતોની અંદર રહેલું જે પાણી છે એ પાણીનો ભાગ કેવો થઈ જશે, ગરમ થઈ જશે। ગરમ થશે એટલે શું બનશે, પાણીની બાષ્પ બનશે, બરોબર। હવે આ બાષ્પ એ ક્યાં વહે છે, હવાની અંદર વહે છે, બરોબર। હવે એ જે પાણીની બાષ્પ છે એ જૈવ રાસાયણિક ક્રિયાના પરિણામે ક્યાં જાય છે, ઉપર વાતાવરણમાં જાય છે, બરોબર। આટલા સુધી ખબર પડી, પાણીનો ભાગ ગરમ થશે, પાણીની બાષ્પ બનશે, બાષ્પ બનશે એ બાષ્પ હવામાં વહે છે અને ઉપર વાતાવરણની અંદર જાય છે, બરોબર। હવે શું થશે, તો સૂર્યની ઉષ્માથી, સૂર્યના પ્રકાશથી, સૂર્યની ગરમીથી હવા એ પણ શું થશે, ગરમ થશે, શું થશે, ગરમ થશે। હવે આ ગરમ હવા એ પાણીની બાષ્પને લઈને ક્યાં જાય છે, ઉપર તરફ જાય છે, બરોબર। સૂર્યની ગરમીથી, બરોબર, હવા વાતાવરણમાં રહેલી જે હવા એ પણ શું થશે, ગરમ થશે। હવે ગરમ થશે સાથે સાથે પાણીની જે બાષ્પ છે એ બાષ્પને ગરમ હવા લઈ અને ઉપરની તરફ જાય છે, બરોબર। બંને મુદ્દાની અંદર ખ્યાલ આવ્યો ને, પહેલું શું થશે, તો જળ સ્ત્રોતો જે છે, બરોબર, એ જળ સ્ત્રોતોની અંદર રહેલું જે પાણી છે એ પાણી ગરમ થશે, બરોબર। પાણી કેવું બનશે, ગરમ થાય છે, ગરમ થશે સાથે શું થશે, ગરમ બનીને શું થશે, પાણીની બાષ્પ બનશે, પાણીની બાષ્પ બન્યા પછી એ બાષ્પ ક્યાં જશે, હવામાં જશે, બરોબર, જૈવ રાસાયણિક ક્રિયાના કારણે, બરોબર। એ જૈવ રાસાયણિક ક્રિયાના કારણે પાણીની બાષ્પ કેટલો જશે, વાતાવરણમાં જાય છે, બરોબર। બીજું કે સૂર્યની ઉષ્માથી, બરોબર, હવા એ પણ શું થશે, ગરમ થશે, બરોબર, હવા એ પણ ગરમ થાય છે, બરોબર। અને આ ગરમ હવા એ કોને, પાણીની બાષ્પને લઈને ક્યાં જાય છે, ઉપર વાતાવરણમાં જાય છે, ઉપરની તરફ જાય છે, બરોબર, ઓકે। હવે શું થશે, ગરમ હવા ઉપરની તરફ ગઈ પાણીની બાષ્પને લઈને, જેમ જેમ હવા ઉપર તરફ જશે એમ એમ એ શું થશે, વિસ્તરણ થઈને ઠંડી પડશે, પાણીની બાષ્પ, બરોબર, એને હવા લઈ અને ઉપર તરફ ગઈ હવા, હવા જેમ જેમ ઉપર તરફ જશે એમ એમ એ શું થશે, વિસ્તરણ થશે એટલે ફેલાશે, ફેલાશે અને હવા કેવી પડશે, ઠંડી પડશે, કેવી પડશે, ઠંડી। પછી શું થશે, તો ઠંડી હવામાં રહેલી પાણીની બાષ્પ, બરોબર, ઠંડી હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એ નાના નાના બિંદુની અંદર શું થશે, ફેરવાઈ જશે, એટલે પાણીની બાષ્પ શામાં ફેરવાઈ જશે, નાના નાના બિંદુમાં ફેરવાઈ જશે। સાથે હવાની અંદર તમને ખબર છે કે ધૂળના રજકણ અને અન્ય દ્રવ્યો હોય છે, તો હવામાં તરતા ધૂળના રજકણ અને અન્ય દ્રવ્યો એ પાણીના નાના બિંદુને શું કરે છે, એકત્રિત કરે છે। એટલે ધારો કે દાખલા તરીકે વાત કરીએ કે અહીંયા, બરોબર છે, આ ધૂળનો રજકણ છે, બરોબર, તો એ ધૂળનો રજકણ, બરોબર, એ શું કરશે, પાણીના નાના બિંદુઓને શું કરે છે, એકત્રિત કરે છે, ધૂળનું રજકણ અથવા તો કોઈ બીજો દ્રવ્ય કે જે શું કરે છે, પાણીના જે નાના નાના બિંદુઓ છે એને શું કરશે, એકત્રિત કરશે, એકત્રિત કરશે એટલે શું બનશે, મોટા પ્રમાણમાં નાની મોટા પ્રમાણમાં પાણીના બિંદુઓ બનશે અને એ પાણીના બિંદુઓ એકત્રિત થવાથી વાદળો બંધાય છે, બરોબર છે। અહીંયા શું થયું, તો આ જે ધૂળનું રજકણ એ પાણીના નાના બિંદુને એકત્રિત કરશે, જ્યારે મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુ એકત્રિત થશે
તો એ વખતે વાદળો બધાય છે, આજે પાણીના જે બિંદુઓ છે બરોબર એ વધારે પ્રમાણમાં એકત્રિત થશે એટલે શું બંધાય છે, વાદળો બંધાય છે. શું બંધાય છે, વાદળો. પછી શું થશે તો પાણીના નાના બિંદુઓ બરોબર એ સંગમનની પ્રક્રિયાથી પાણીના બિંદુના કદમાં શું થાય છે, વધારો થાય છે. એટલે જે નાના નાના જે બિંદુઓ છે સંગનન, સંગનન એટલે ભેગા થવાની પ્રક્રિયા, તો એ ભેગા થવાની પ્રક્રિયાથી પાણીના જે બિંદુ છે એનું જે કદ છે એ કદની અંદર શું થશે, વધારો થાય છે. વધારો થશે એટલે પાણીનું બિંદુ કેવું બનશે, મોટું અને વજનવાળું બનશે. કેવું બનશે, મોટું અને વજનવાળું. તો પાણીના બિંદુઓનું વજન વધવાથી વજન વધી જશે એટલે હવામાં રહેશે નહીં, અને તમને ખબર છે કે વજનવાળી વસ્તુ હવામાં તરે તો ના તરે. તો પાણીના બિંદુઓનું વજન વધવાથી તે જમીન ઉપર વરસાદ સ્વરૂપે પડે છે. શાના સ્વરૂપે પડે છે, વરસાદ સ્વરૂપે એ પડે છે. ત્યારે જ્યારે એનું જે પાણીનું જે ટીપું છે એનું વજન વધી જશે, કદ વધી જશે એટલે હવામાં રહેશે નહીં, હવામાં તરશે નહીં બરોબર. અને પાણીનું જે ટીપું છે એ વજનવાળું બની જશે એટલે જમીન ઉપર વરસાદ સ્વરૂપે પડે છે. ઘણી વખતે શું થાય છે તો હવાનું જે તાપમાન એ તાપમાન ખૂબ ઓછું હોય બરોબર, ખૂબ ઓછું એટલે ઠંડુ વાતાવરણ, બિલકુલ ઠંડુ વાતાવરણ હોય, તો એ વખતે શું થાય છે, હિમ વર્ષા અથવા તો કરાના સ્વરૂપમાં શું થાય છે, વરસાદ રૂપાંતરિત થઈ જાય છે બરોબર. તાપમાન ખૂબ ઠંડુ હશે, ખૂબ ઓછું હશે, તો એ જે વરસાદ છે એ વરસાદ હિમ વર્ષા અથવા તો કરાના સ્વરૂપમાં રૂપાંતરિત થઈ જાય છે. કરા એટલે પથરા, પથ્થર, બરફ, એક પ્રકારના બરફના ટુકડા. અને તમે જોયું જ હશે, કરા પડતા તમે જોયું જ હશે બરોબર, બરફના ટુકડા પડે એ વખતે શું થાય, ઉપરનો જે ભાગ છે એ વખતે તાપમાન ખૂબ નીચું જતું રહે બરોબર, નીચું જતું રહે એટલે વરસાદ છે, વરસાદની અંદર શું હોય, પાણીના બિંદુ હોય, તો એ પાણીના બિંદુ શામાં ફેરવાઈ જશે, ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. તાપમાન ઓછું હશે એટલે શામાં ફેરવાઈ જશે, ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે. અને ઘન સ્વરૂપમાં ફેરવાઈ જશે એટલે કરાના સ્વરૂપમાં કાં તો હિમ વર્ષાના સ્વરૂપમાં એ શું થશે, જમીન ઉપર પડે છે બરોબર છે. તો આપણે વરસાદની નિર્માણ કઈ રીતે થાય છે એ આપણે ભણ્યા. એક વખત એને ફરી રિપીટ કરી લઈએ, જરા ધ્યાન રાખજો ખૂબ ઝડપથી. પહેલું આપણે શું સમજ્યા કે પૃથ્વી પરના જે જળ સ્ત્રોતો છે એની અંદર જે પાણીનો ભાગ છે એ ગરમ થઈ જાય છે, ગરમ થઈ જશે એટલે પાણીની બાષ્પ બને છે બરોબર, પાણીની બાષ્પ હવામાં વહે છે, પાણીની બાષ્પ જૈવ રાસાયણિક ક્રિયાના કારણે વાતાવરણમાં ઉપર તરફ જશે. બીજું, સૂર્યની ગરમીથી હવા એ પણ શું થાય છે, ગરમ થાય છે. હવા ગરમ થશે એટલે હવા શું કરશે તો પાણીની બાષ્પને લઈને ઉપર વાતાવરણમાં જશે. પછી શું થશે, હવા ઉપર ગઈ એટલે જેમ જેમ હવા ઉપર તરફ જશે એમ એમ હવા વિસ્તરણ પામશે એટલે ફેલાશે અને ઠંડી પડે છે બરોબર. ઉપર તરફ ગઈ એટલે હવા શું થઈ ગઈ, ફેલાઈ ગઈ અને ઠંડી પડી બરોબર. ઠંડી હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એ બાષ્પ, બાષ્પ એટલે વરાળ હોય છે, બાષ્પ એટલે શું, આવી વરાળ. તો ઠંડી હવામાં રહેલી જે પાણીની બાષ્પ છે એ પછી શામાં ફેરવાઈ જશે, તો નાના નાના બિંદુની અંદર ફેરવાઈ જશે, સારી અંદર નાના નાના બિંદુમાં ફેરવાઈ જશે. હવે શું થશે તો હવામાં રહેતા ધૂળના રજકણ અથવા તો અન્ય દ્રવ્ય, ધારો કે દાખલા તરીકે આ ધૂળનું રજકણ છે, એ શું કરશે તો પાણીના બિંદુઓને શું કરે છે, ચારે બાજુથી એકત્રિત કરશે. તો હવામાં તરતા ધૂળના રજકણ અથવા તો અન્ય દ્રવ્ય એ પાણીના નાના બિંદુઓને શું કરે છે, એકત્રિત કરે છે. જ્યારે મોટા પ્રમાણમાં આ બિંદુ એકત્રિત થશે ત્યારે વાદળો બંધાય છે. મોટા પ્રમાણમાં પાણીના નાના બિંદુ એકત્રિત થવાથી શું થશે, વાદળો બંધાય છે બરોબર છે. પછી શું થશે તો પાણીના નાના બિંદુઓ એ સંગલનની પ્રક્રિયાથી પાણીના બિંદુઓના કદની અંદર વધારો કરે છે. એટલે પાણીના નાના બિંદુ એકબીજા જોડે ભેગા થશે, ભેગા થશે એટલે પાણીનું જે બિંદુ છે એના કદમાં શું થશે, વધારો થશે. કદમાં વધારો થશે, બિંદુ મોટું બનશે અને વજનવાળું બનશે. પાણીનું જે બુંદ છે અથવા તો બિંદુ એ મોટું બનશે અને વજનવાળું બનશે. તો એ પાણીના બિંદુઓની વજન, બિંદુઓનું વજન વધવાથી તે જમીન ઉપર વરસાદ સ્વરૂપે પડે છે બરોબર. પાણીનું જે બિંદુ છે એનું કદ વધી જશે, એનું વજન વધી જશે, પછી એ વરસાદના રૂપમાં પૃથ્વી પર પડે છે બરોબર છે. ઘણી વખતે તાપમાન ખૂબ ઓછું હોય ત્યારે આ જે વરસાદ છે એ કાં તો હિમ વર્ષા કાં તો કરાના સ્વરૂપમાં શું થાય છે, રૂપાંતરિત થઈ જાય છે. તાપમાન ઓછું હશે એટલે વરસાદ દુશામાં રૂપાંતરિત થઈ જશે, ઘન સ્વરૂપની અંદર રૂપાંતરિત થઈ જશે એટલે નાના નાના ટુકડાની અંદર, બરફના ટુકડાની અંદર રૂપાંતરિત થઈ જશે અને એ પછી જમીન ઉપર આવે છે બરોબર. તો આ રીતે શું થાય છે, વરસાદ પૃથ્વી પર આવે છે બરોબર.
પેજ નંબર 191 ઉપર તમને આ થિયરી આપેલી છે, વાંચી લેજો, ટેક્સ્ટબુક માંથી સમજી લેજો, વિડિયો છે તમારી જોડે, એને સ્ટોપ કરીને પણ તમે સમજી શકો છો, બરોબર। અને આના પછી આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર નવા ટોપિક સાથે, નવા મુદ્દા સાથે મળીશું। થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો।